જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલ ધોરણ 11 કોમર્સ, વિષય છે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન, પ્રકરણ 2, વિષયાંક છે વખારના પ્રકારો. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 11 કોમર્સમાં ચેપ્ટર નંબર 2 છે એની અંદર આપણે વખારના પ્રકારો, ધંધાકીય સેવાઓ 1, એની અંદર તમે જો પહેલાં વીમાનું વિષય ભણ્યા, પછી ટપાલની માહિતી ભણ્યા, આગળના વિડીયો તમે જોયા હશે એની અંદર, અને આ છેલ્લો લાસ્ટ ટોપિક આપણો છે વખારના પ્રકારો. વખારના પ્રકારો એટલે શું એ વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો હવે જોઈએ વખારના પ્રકારો. તો વખારના પ્રકારોમાં ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું વેચાણ કે વપરાશ તરત જે થઈ શકે તો નથી, તેથી તેનો સંગ્રહ આવશ્યક બની જાય છે. નાશવંત વસ્તુને સાચવવા માટે વખારની જરૂર પડે છે. કેટલીક વસ્તુઓ માંગ મોસમી હોય છે અને તેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય ત્યારે આવી ઉત્પાદિત વસ્તુનો સંગ્રહ કરવામાં આવે છે, અને જ્યારે તેની માંગ થાય ત્યારે મળી શકે તેવી વ્યવસ્થા વખાર દ્વારા કરવામાં આવે છે. ઘણી વખત કાચા માલનું ઉત્પાદન માલ માટે ઉપયોગ થાય તે પહેલાં તેનો સંગ્રહ જરૂરી બને છે. આ માટે વાણિજ્યના એક અંગ તરીકે વખારની સેવા આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વખાર એટલે શું એ વસ્તુ તમારા ઇમેજમાં હશે, તમે કદાચ સાંભળી હશે, જોઈ પણ હશે, પણ અત્યારે તાત્કાલિક તમને ખ્યાલ નહીં આવે. તો એની માટે હું એટલું તમને કહેવા માગું છું કે વખાર એ એવી વસ્તુ છે કે કોઈ પણ આપણે ધંધો કરતા હોઈએ તો કોઈ પણ વસ્તુનો માલ સંગ્રહ કરવા માટેની જે ગોડાઉન કહેવામાં આવે છે, બરાબર, એને શું કહેવામાં આવે? ગોડાઉન. ગોડાઉન એટલે કે ત્યાં એવા મોટા મોટા રૂમ તૈયાર કરેલા હોય જેની અંદર વસ્તુઓ રાખવામાં આવતી હોય છે, અને એ વસ્તુઓ જ્યારે જરૂર પડે ત્યારે એ જગ્યાએથી મોકલવામાં આવે છે. એટલે દુકાનો કેવી હોય? આપણે નાની હોય, એક રૂમ હોય, બે રૂમ હોય, ત્રણ રૂમ હોય, એ ટાઈપમાં દુકાનો આપણી હોય છે, રાઈટ? તો આ બધો જે ઘણો બધો માલ છે તો જથ્થાબદ્ધ બલ્કમાં મંગાવવામાં આવે તો એ બધો ક્યાં સાચવવામાં આવતો હોય? તો વખારમાં સાચવવામાં આવતો હોય છે. સપોઝ કે આપણે અત્યારે જુઓ, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કર્યું છે, કાપડનું ઉત્પાદન કરતા હોય તો એની અંદર પેન્ટ શર્ટ છે, સાડીઓ છે, તો મોટા મોટા ગોડાઉન હોય એની અંદર સ્ટોક ભરવામાં આવતો હોય છે. પછી જેમ જેમ એની માંગ થતી જાય એમ એમ ગોડાઉનમાંથી જે તે જગ્યાએ માલની અછત હોય અથવા તો માલની સેવા આપવાની હોય તે જગ્યાએ પહોંચાડવામાં આવતી હોય છે. એવી જ રીતે ઘણી બધી વખારના પ્રકાર પાડવામાં આવે છે. અહીં વખાર વિશેનો અર્થ તમને સમજાવ્યો છે. વખાર એ એવી સેવા છે કે જેમાં પેદાશનો સંગ્રહ થાય છે, પેદાશને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે તે રીતે રાખવામાં આવે છે. આવા સંગ્રહ દરમિયાન પેદાશના ગુણધર્મ જળવાઈ રહે અથવા તેમાં ઓછામાં ઓછા ફેરફાર થાય તેનો મુખ્ય હેતુ છે. વખારના કારણે સમય તૃષ્ટિગુણનું સર્જન થાય છે. શેનું તૃષ્ટિગુણનું સર્જન થાય છે? સમયના તૃષ્ટિગુણનું સર્જન થાય છે, અને વખાર કહેવામાં આવે છે. એટલે વખાર એવી સેવા પૂરી પાડે છે કે પેદાશને મૂળ સ્વરૂપમાં અકબંધ રીતે રહે એટલા માટે આપણને સાચવવામાં આવે છે. તો એના ઘણા બધા પ્રકાર પણ પાડવામાં આવે છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે માલિકીની દ્રષ્ટિ અહીંયા આપેલું છે. માલિકીની દ્રષ્ટિએ પ્રકાર, જકાતની દ્રષ્ટિએ પ્રકાર, અને ઉપયોગિતાની દ્રષ્ટિએ પ્રકાર. ત્રણ વખારના પ્રકાર પાડવામાં આવે છે. કેટલા પ્રકાર પડે છે? ત્રણ. સૌથી પહેલો પ્રકાર તમને અહીંયા જોઈ શકો છો કે માલિકીની દ્રષ્ટિએ છે. કઈ દ્રષ્ટિએ? માલિકી એટલે કે ખાનગી વખાર અને જાહેર વખાર. કેવી વખાર? ખાનગી વખાર અને જાહેર વખાર. જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકાર, તો જકાત ભરેલી માલની વખાર અને જકાત ભર્યા વિના માલની વખાર. તો ખાસ યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 5 ગુણની અંદર એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન છે, બરાબર. ત્યારબાદ છે ઉપયોગિતાની દ્રષ્ટિએ, તો સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. કેવી વખાર? સામાન્ય વખાર અને વિશિષ્ટ પ્રકારની વખાર. તો માલની દ્રષ્ટિએ વખારના પ્રકારો અહીંયા જુદા જુદા ઉપલબ્ધ પડ્યા છે. ખાનગી માલિકોની વખાર, હવે જે વખારો છે એના વિશે આપણે એક એક પછી એક સમજૂતી લઈએ. તો આ માલિકીની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર પાડવામાં આવે છે, ખાનગી વખાર અને જાહેર વખાર. ખાનગી વખાર એટલે કે કેવી હોય? જે માલિકોની પોતાની હોય, અને અમુક લોકો હોય તે મોટા મોટા આવી વખારના ધંધા કરતા હોય, પોતાની વખારો હોય અને પછી એને ભાડે આપતા હોય છે. અને આવી વખારો મોસ્ટ ઓફલી ક્યાં જોવા મળે? કે ત્યાં મોટા ગોડ મેદાન હોય એવી જગ્યામાં, અથવા તો
માલનો અવરજવર હોય, રેલવે સ્ટેશન, તો રેલવે સ્ટેશન છે એ રેલગાડી આવે, માલવાહક ગાડી આવે, તો માલ છે બધો રેલવેમાંથી ઉતરે તો તાત્કાલિક આપણે પોતાની દુકાનમાં નથી ભરી શકતા, તો એની માટે શું કરવું પડે છે, વખાર, પોતાનું ગોડાઉન ભાડે રાખવું પડે છે અને ત્યાં બધો એક સાથે માલ છે એ ભરવામાં આવતો હોય છે અને પછી આપણી પાસે વ્યવસ્થા થાય ત્યારે આપણો માલ આપણી રીતે આપણી દુકાન અથવા તો પોતાના ગોડાઉન જે હોય એ આગળ આપણે પહોંચાડવામાં આવતો હોય છે. પછી શિપિંગ, બરાબર, તો કે શિપની જ્યાં આગળ અવર જવર થતી હોય તો એની બહાર તમે જુઓ તો મોટી મોટી વખારો પણ રાખવામાં આવતી હોય છે, કારણ કે દરિયાઈ માર્ગે જે માલનો વહન થતું હોય છે, બરાબર, એ વહનને પહોંચી વળવા માટે અને એ વહન દ્વારા જે માલ આવે છે દરિયા કિનારે, તો તાત્કાલિક આપણે બધો માલ લઈ નથી જઈ શકતા, એની માટે જે માલ ઉતારવામાં આવે છે એ માલને આપણે સંગ્રહ કરવો પડે છે અને ત્યારબાદ આપણી વ્યવસ્થા પ્રમાણે માલ આપણે પોતાની સગવડતા પ્રમાણે આપણે માલ લઈ જતા હોય છે. તો આ બધી વ્યવસ્થા કરવા માટે શેની જરૂર પડે છે, વખારની. તો આવી બધી જગ્યાએ વખાર છે આપણે જોઈ શકીએ છીએ અને વખારને આપણે એવી રીતે જગ્યાઓ પર જોવા મળે છે કે જેના કારણે આપણે કોઈ પણ સંગ્રહ, માલ, કાચો માલ આવ્યો હોય અથવા તો આપણે જે મૂળ જથ્થામાં અથવા તો મૂળ સ્વરૂપમાં માલ મંગાવ્યો હોય એ બધા સ્વરૂપમાં માલ આપણી પાસે ઉપલબ્ધ હોય છે તો એ બધો વખારની અંદર સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે માલની જરૂર પડે છે, આવશ્યકતા ઊભી થાય છે ત્યારે વખારમાંથી તેને લઈ અને પોતાની દુકાનો અથવા તો જે જે માલિકોને જરૂર હોય તેને પહોંચતો કરવામાં આવતો હોય છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે, ઉત્પાદન કરીને એ વસ્તુઓ કારખાનામાં નથી પડી રહેતી, ક્યાં હોય છે, વખાર હોય છે. જેની પાસે કારખાના હોય તે આવા ગોડાઉન પણ સાથે તૈયાર કરતા હોય છે જેથી કરીને ગોડાઉનની અંદર પોતાનો માલ છે સંગ્રહ કરી શકે અને જેમ જેમ માલનું ઉત્પાદન થતું જાય એમ ગોડાઉનમાં રાખવામાં આવે અને ત્યારબાદ માલને અલગ અલગ રીતે એ જેવી જરૂરિયાત અને જેવી તેની માંગ એ રીતે પૂરો પાડવામાં આવતો હોય છે. એટલે માલના ત્રણ પ્રકાર પડે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. આ ક્વેશ્ચન બહુ જ આઈએમપી છે, માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ, ઉપયોગિતાની દ્રષ્ટિએ, રાઈટ. તો ખાનગી વખાર અને જાહેર વખાર, ખાનગી એટલે મેં તમને સમજાવ્યું કે વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે તેની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખાર રાખે છે તેને ખાનગી વખાર કહેવામાં આવતી હોય છે. મોટા મોટા બિલ્ડર જે હોય છે માલિકો એ આવી રીતે પોતાની જ વખાર બનાવતા હોય છે કે જેથી કરીને એને ભાડા ભરવા ન પડે અને પોતાની વખારમાં પોતાનો માલ વ્યવસ્થિત રીતે સચવાઈ રહે. જાહેર વખાર એટલે કે કેવી વખાર, તો જાહેર વખારની આપણે વાત કરીએ તો અહીંયા જુઓ, એની પહેલાં મેં તમને થોડા ઘણા ઇમેજીસ મારી પાસે છે એ તમે જુઓ. આ વખારનો એક ફોટો આપવામાં આવેલો છે કે કેવી વખાર છે, જોઈ શકો છો કે આખું એવી રીતનું સિસ્ટમ, મોટું એક ઓરડા જેવું બનાવ્યું છે, એની અંદર બધા જ માલનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. આ રીતે વખાર છે. આ છે કોલ્ડ સ્ટોરેજ. કેવું છે, કોલ્ડ સ્ટોરેજ, બરાબર. તો કોલ્ડ સ્ટોરેજ એટલે કે એની અંદર ઠંડી વસ્તુઓને એવી રીતે મૂકવામાં આવતું હોય છે. એટલે જાહેર વખાર એટલે કે જાહેર બધા જ તેનો ઉપયોગ કરી શકતા હોય છે. સરકારી જગાતો હોય, વખારો હોય છે, એની અંદર આવું દરિયા કિનારે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આ બધી જગ્યાએ આવી વખારો આપણને જોવા મળતી હોય છે. હવે જકાતની દ્રષ્ટિએ વખાર જોઈએ તો જકાત ભરેલી વખાર, તો જકાત ભરેલી વખારને શું કહેવામાં આવે છે, તો કે જેની અંદર તમારે ટેક્સ ચૂકવવાનો હોય, એનું ભાડું ભરવાનું હોય છે, એવી રીતે જકાત ભરવો જરૂરી છે, વેરો ભરવો જરૂરી છે, તેને જકાત ભરેલી વખાર કહેવામાં આવે છે. જકાત ભર્યા વગરની, જેમાં ટેક્સ કે વેરો ભરવામાં આવતો નથી તેને જકાત ભર્યા વગરની વખાર કહેવામાં આવે છે. એટલે જકાત ભરેલી વખાર અને જકાત ભર્યા વખરની વખાત કહેવામાં આવે છે. ઉપયોગિતાની દ્રષ્ટિએ વખાર, ઉપયોગિતાની દ્રષ્ટિએ સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર, બરાબર. તો સામાન્ય એટલે કે ગોડાઉનો જેવા કે અમુક અમુક ગોડાઉનો હોય છે એવા વખારની અંદર સમાવેશ થાય છે. વિશિષ્ટ એટલે કે અમુક વસ્તુઓ છે, રાસાયણો છે, કેમિકલ્સ છે અથવા તો બગડી જાય એવી વસ્તુઓ છે, જે સાચવવા માટે જે વખાર રાખવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે, વિશિષ્ટ પ્રકારની વખાર કહેવામાં આવે છે. જોઈ શકો છો કે આ બધી વખારો જે છે આ કોલ્ડ સ્ટોરેજ છે, એટલે કે એવો ઠંડો રૂમ કે જેની અંદર શાકભાજી, ફ્રૂટ્સ એ બધી જ વસ્તુ આમાં સમાવેશ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા શાકના ટેન છે એકસાથે જથ્થાબદ્ધ મૂકવામાં આવે છે, તે ઘણા દિવસ સુધી એઝ ઇટ ઇઝ રહેતો હોય છે, બરાબર. કોલ્ડ સ્ટોરેજ, બટેટાનું કોલ્ડ સ્ટોરેજ,
મોસ્ટ ઓફલી આપણે ઘણા બધા વ્યક્તિઓએ જોયું હશે. તો એ કેવું હોય છે કે એકદમ ઠંડો રૂમ કરવામાં આવે છે, એની અંદર મૂકવામાં આવે છે, અને બટેકાનું જે હોય છે તો એની અંદર ઠંડુ સહેજ વાતાવરણ એવું મેન્ટેન કરવામાં આવે છે કે જેથી કરીને બહુ તડકો પણ નહીં ને બહુ ઠંડક પણ નહીં, એવી રીતે આખા સાચવણી કરવામાં આવે છે કે જેથી કરીને આખા વર્ષ સુધી એ વસ્તુઓ સચવાઈ રહેતી હોય છે. જો અહીંયા ઘણી બધી વખારના ઇમેજીસ તમને આપ્યા છે, વેજીટેબલ કોલ્ડ સ્ટોરેજ એટલે કે શાકભાજીઓ તમે જોઈ શકો છો, કેટલી બધી ઘણી બધી શાકભાજીઓ છે એની વખાર આપી છે બરાબર. આ રીતે ફ્રૂટ્સની વખાર, પછી કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સની વખાર, કોલ્ડ સ્ટોરેજ આપેલા છે. કોલ્ડ સ્ટોરેજમાં ઘણી બધી વસ્તુઓ, આ બધા જ કોલ્ડ સ્ટોરેજની ઇમેજ છે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ શકો છો. અને ઘણી બધી વસ્તુઓનો સંગ્રહ ઘણા લોંગ ટાઈમ સુધી તમે કરી શકો છો, જેનો બગડવાનો કોઈ પણ નાશ હોતો નથી. તમે અત્યારે જુઓ કે સિઝનેબલ વસ્તુઓ છે ને એ આપણને મળતી હોય છે, તો સિઝનેબલ હોય એટલે મીન્સ કે કેરી તો કે ઉનાળામાં જ મળે બરાબર. એવી બધી જે જરૂરિયાતની વસ્તુઓ છે સિઝન પ્રમાણે તેનું ઉત્પાદન થતું હોય છે. પણ કેવું હોય છે કે ગમે ત્યારે તમારે જોઈતી હોય ને તો એ પણ મળતી હોય છે. તો એ કેના કારણે? તો કે આવા કોલ્ડ સ્ટોરેજની અંદર એનો સંગ્રહ કરવામાં આવે છે અને આખું વર્ષ એની સાચવણી કરવામાં આવે છે. આવી સાચવણી બાદ તેને પછી જ્યારે જરૂર પડે અથવા તો જ્યારે માંગ થાય તેની ત્યારે એને આપવામાં આવતી હોય છે. તો આ રીતે વખાર હતી. હવે પછીની જે વખાર આપવામાં આવી છે તે તમે જોઈ શકો છો કે જાહેર વખાર. જે વખારનો ઉપયોગ પોતાના ધંધા કે હેતુ માટે થતો નથી પરંતુ જાહેર જનતા માટેના ઉપયોગ કરવામાં આવે છે તેને જાહેર વખાર કહે છે. આ વખાર માલિકીની પણ અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે. ધંધાદારી કે અન્ય લોકો આ વખારની સેવાનો લાભ મેળવવાનો હોય છે અને બદલામાં તેઓ ભાડું અને અન્ય ખર્ચ ચૂકવે છે. ખાસ કરીને રેલવે સ્ટેશન, બંદરો કે હવાઈ મથકોની નજીક આવી જાહેર વખારો જોવા મળે છે. મેં તમને વિદ્યાર્થી મિત્રો પહેલાં જ કીધું કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ઘણી બધી જગ્યાએ આવી વખારો તમે જોઈ શકો છો. હવાઈ મથક જ્યાંથી ડાયરેક્ટ બીજા દેશમાંથી પણ માલ સામાન આવતો હોય ત્યારે હવાઈ મથક એરપોર્ટ આગળ પણ આપણે આવું જોઈ શકીએ છીએ. આજે જાહેર વખારો સ્વતંત્ર વ્યવસાય બન્યો છે. જાહેર વખારો માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષાની ખાતરી આપે છે. જાહેર વખારો પોતાની હસ્તક મળેલા માલની વિગતો દર્શાવી રસીદ આપે છે અને આ રસીદ હસ્તાંતરિય હોય છે, જેથી રસીદ દ્વારા માલની લેવેચ થઈ શકે છે. આ હતી આપણી કેવી વખાર વિદ્યાર્થી મિત્રો? માલિકીની દ્રષ્ટિએ. વેરી ગુડ. તો એના બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર પડે છે? બોલો બોલો. જાહેર વખાર અને કેવા? માલિકીની દ્રષ્ટિએ વખાર. સરસ, વેરી ગુડ. હવે જકાતની દ્રષ્ટિએ બે પ્રકાર જોઈએ. જકાત ભરેલી માલની વખાર, જકાત ભર્યા વગરની માલની વખાર. આયાત કરેલા માલ ઉપર આયાત જકાત ચૂકવ્યા પછી તેને નિર્ધારિત સ્થાન લઈ જવા તાત્કાલિક વાહન વ્યવહારની સેવા ઉપલબ્ધ ન હોય ત્યારે બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારમાં જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે જાહેર વખારની સેવા મળે છે. આવી વખારોને જકાત ભરેલા માલની વખાર કહેવામાં આવે છે. એટલે કે આયાત કરેલા માલ ઉપર આયાત જકાત ચૂકવ્યા પછી નિર્ધારિત સ્થળે લઈ જવા તાત્કાલિક વાહન વ્યવહારની સેવા ઉપલબ્ધ ન હોય ત્યારે બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે જકાત વખારની સેવા મળી શકે છે. આને જકાત ભરેલા માલની કહેવામાં આવે છે. એટલે કે જ્યારે વસ્તુ આપણે, મેં ઇન શોર્ટ તમને કીધું હતું કે ટેક્સ ચૂકવવાનો હોય બરાબર, ત્યારે જ્યારે એવી વખારોને કહેવાય કે માલ ઉપર આપણે જે જકાત ભર્યો હોય છે તો એવી જ્યાં એ વસ્તુઓનો એનો સંગ્રહ કરવા માટે જે વખાર હોય છે જકાત ભરેલા માલની વખાર. જકાત ભર્યા વગરમાં આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાની હોય છે. એવી આયાત માલ કે જેના ઉપર જકાત ભરાય જ નથી અને તે માલ જે વખારમાં રાખવામાં આવે છે તેને જકાત ભર્યા વગરના માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે. જે સ્થળે માલ આયાત થતો હોય તે જગ્યાએ આવી વખારો જોવા મળે છે. બંદરો, સરહદી જમીન વિસ્તારો જેમાંથી માલની આયાત નિકાસ થતી હોય છે તેવા વિસ્તારમાં આ પ્રકારની આવેલી વખારો જોવા મળે છે. જ્યારે આયાત કરેલા માલની પુનઃનિકાસ કરવી હોય ત્યારે માલનું વર્ગીકરણ અને પુનઃવર્ગીકરણ બરાબર, એટલે જે માલ છે તેનું વર્ગીકરણ કરવાનું અને પુનઃવર્ગીકરણ કરવાનું વગેરે સગવડો ઉપલબ્ધ બને છે. માલનું મૂળ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. આવી વખારને પુનઃનિકાસ માટેની આશીર્વાદ રૂપ બનતી હોય છે. આવો ક્વેશ્ચન પણ તમને પૂછાય કે પુનઃનિકાસ કરવા માટેની વખાર, તો તમારે આ ક્વેશ્ચનનો આન્સર અહીંયાથી લખવાનો છે બરાબર. તો આપણે બે પ્રકાર જોઈ ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલો પ્રકાર કયો હતો આપણો વખારનો? બોલો. તો કે
જે છે માલિકીની દ્રષ્ટિએ વખાર, ચકાતભરાની દ્રષ્ટિએ વખાર, ત્રીજો છે ઉપયોગિતાની દ્રષ્ટિએ વખાર. તો ઉપયોગિતાની દ્રષ્ટિએ કયા પ્રકાર પડે છે? તો એમાં પણ બે પ્રકાર પાડવામાં આવે છે. સૌથી પહેલો છે સામાન્ય વખાર અને પછી છે વિશિષ્ટ વખાર. જે માલનો સંગ્રહ જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા તો અલાયદી સેવા ન આપવી પડે તો માલ માટેની વખારને સામાન્ય વખાર કહે છે. આ વખારમાં લગભગ બધા જ પ્રકારના આકાર, કદ, વજન, સ્વરૂપવાળા માલનો રાખવામાં આવે છે. આ પ્રકારના વખારો મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો તમે અહીંયા જો આપણે જે પિક્ચર જોયું ને, આ છે ને આને શું કહેવાય? સામાન્ય વખાર કહેવાય. એમાં બધા જ સાઇઝ, કદ, બધી જ વસ્તુ રાખવામાં આવે છે. આ સામાન્ય પ્રકારની વખાર છે. તો એ તો તમે જોઈ શકો છો. હવે વિશિષ્ટ પ્રકારની વખાર કોને કહેવાય એ વિશે સમજીએ. જે માલ સંગ્રહની જાળવણી માટે, સુરક્ષા માટે ખાસ અથવા તો અલાયદી સેવા આપવી પડે છે તેને માલ રાખવા માટે વખારની વિશિષ્ટ વખાર કહે છે. સપોઝ કે ફટાકડા, ઝેરી રસાયણો, રાંધણ ગેસ, પેટ્રોલ જેવી ચીજવસ્તુના સંગ્રહ જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ વખાર અનિવાર્ય બને છે. પેટ્રોલિયમ પદાર્થ માટે ભૂતળ ટાંકીઓ અને ઝેરી રસાયણો માટે ખાસ પ્રકારની ઈંટો તેનું ઉદાહરણ છે. ફળ, દૂધ, શાકભાજી જેવા નાશવંત પદાર્થો માટે કોલ્ડ સ્ટોરેજ આપણે હમણાં આગળ જોયા જેવી વિશિષ્ટ વખારો રાખવામાં આવે છે. વખારો ખર્ચાળ છે. સુરક્ષાના હેતુસર અનેક નિયમોનું પાલન અનિવાર્ય બની જાય છે. તો તમે જુઓ, આ કોલ્ડ સ્ટોરેજ છે કે જેની અંદર નાશવંત વસ્તુ છે કે જે નાશ થઈ શકે છે, તો એને સાચવવા માટે સમયાંતર સુધી સચવાઈ રહે એની માટે આવી વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. આખા કોલ્ડ સ્ટોરેજ છે એની અંદર ઠંડક, એકદમ વાતાવરણ એવું ઊભું કરવામાં આવતું હોય છે. એટલે પેટ્રોલ, કેમિકલ્સ આવી બધી સાચવણી માટે પણ વખારો ઉપલબ્ધ હોય છે. તો હવે પછી જે છે આપણે એનો ટોપિક જોઈએ. એટલે વખારની દ્રષ્ટિ આપણા જે પ્રકાર પાડવામાં આવતા હતા એ તમે જોયા. વખારના ત્રણ પ્રકાર, પહેલું માલિકીની દ્રષ્ટિએ, બીજું જકાતની દ્રષ્ટિએ, ત્રીજું ઉપયોગિતાની દ્રષ્ટિએ. માલિકીની દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડે? બે. કયા કયા? તો કે ખાનગી વખાર, જાહેર વખાર. જકાતની દ્રષ્ટિએ બે પ્રકાર પડે છે, જકાત ભરેલી, જકાત ભર્યા વગરની. અને ઉપયોગિતાની દ્રષ્ટિએ પણ બે પ્રકાર પાડવામાં આવે છે. કયા કયા? સામાન્ય વખાર અને વિશિષ્ટ પ્રકાર. તો આ રીતે તમારા વખારના પ્રકાર અહીંયા થઈ ગયા છે. ત્યાર પછી છેલ્લો ટોપિક છે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ. વાહન વ્યવહાર અને હેરફેરની જે સેવાઓ છે એ વિશે પણ આપણે જાણકારી મેળવીએ. તો તેનો અર્થ જોઈએ. માલની હેરફેર માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રાણીઓ અને વાહનનો ઉપયોગ થતો હતો. સાથે સાથે જળમાર્ગ પણ શોધાયા અને આધુનિક શોધો વિમાનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર એટલે તમને બધાને અત્યારે એનાથી પરિચિત જ છો, કાંઈ આ વસ્તુ નવીન નથી આપણી માટે. કે સૌથી પહેલાં માલની હેરફેર કરવા માટે સપોઝ કે ખેતરમાં આપણું અનાજ પાક્યું હોય તો ખેતરમાંથી કાંઈ ઘરે લાવવા વિમાનની જરૂર પડે ન પડે ને, બરાબર? તો શું અત્યારે? તો કે પહેલાંના જમાનામાં એવા બધા સાધનો ઉપલબ્ધ નહોતા, તો બળદગાડું, ઊંટગાડી, બરાબર? આ રીતે માલ જે છે એ માલને ઘર સુધી પહોંચાડવામાં અથવા તો અન્ય જગ્યાએ પહોંચાડવામાં મદદ કરતા હતા. હવે તો અત્યારે ઘણા બધા એવા વેહિકલ આવી ગયા છે કે જેથી કરી અને તમારા ખેતરમાંથી ડાયરેક્ટ તમારે ગોડાઉન સુધી અથવા તો તમારે યાર્ડ સુધી પહોંચાડવામાં સરળતા રીતે થઈ શકે છે. ત્યાર પછીનો જે છે એનો અર્થ બતાવ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો કે વાહન વ્યવહાર એવી સેવા છે કે જેમાં માણસો અને માલસામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. એટલે કે માલ જે છે એની એક સ્થળેથી બીજા સ્થળે આપણે હેરફેર કરવી હોય તો તેને શું કહેવામાં આવે? વાહન વ્યવહાર. તેના કેટલાક પ્રકારો અહીંયા આપેલા છે. માનવબળ દ્વારા સંચાલિત પ્રકારો. માનવબળ દ્વારા સંચાલિત એટલે કે માણસો દ્વારા, જે વસ્તુ માનવી દ્વારા ચલાવવામાં આવતી હોય તેને માનવબળ દ્વારા કહેવામાં આવે છે. સપોઝ કે માનવી એ માલસામાનની હેરફેર માટે માનવબળ સંચાલિત વાહન વ્યવહારોએ હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે. ઘણી બધી જગ્યાએ પેડલ રિક્ષા તમે જુઓ. દિલ્હી, તો દિલ્હીમાં અત્યારે પણ હાલની તારીખમાં પણ આપણી જેમ ત્રણ પૈડાવાળી રિક્ષા જોવા મળે છે, નો ડાઉટ. પણ આ પેડલવાળી રિક્ષા બરાબર જોવા મળે છે કોલકાતામાં. કોલકાતામાં પણ આવી રિક્ષાઓ જે છે એ જોવા મળે છે. તો વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકાય છે. દાખલા તરીકે કોલકાતામાં આજે પણ પેડલવાળી રિક્ષાનો ઉપયોગ માનવ હેરફેર માટે થાય છે. હાથ લારી દ્વારા આજે ભારતમાં લગભગ બધા પ્રદેશમાં માલ સામાન નજીકના સ્થળ સુધી પહોંચાડવામાં આવે છે. હાથ લારી એનો ઉપયોગ પણ અત્યારે જુઓ, માલ સામાન ઘણી જગ્યાએ પહોંચાડાય છે. પણ શાકભાજી છે, બરાબર, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની
હેરફેર કરવા માટે અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે કરવામાં આવે છે હાથલારી અને પેડલ રિક્ષા. આ માનવબળ દ્વારા કે માણસો જાતે પોતે ચલાવે છે, ધક્કો મારી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ અથવા તો માણસોને પહોંચાડે છે. ત્યાર પછીનો જે ટોપિક છે એ પશુબળ દ્વારા સંચાલિત. પશુબળ એટલે કે શું? તમે એ વસ્તુથી પણ પરિચિત છો વિદ્યાર્થી મિત્રો. પશુઓ દ્વારા માનવ અને માલસામાનની હેરફેરો ટૂંકા અંતર માટે થતી જોવા મળે છે. દાખલા તરીકે ઘોડાગાડી અને બળદગાડું, આવું તો ઘણું બધું આપણે જોયું છે, બળદગાડી, ઘોડાગાડી, ઊંટગાડી, બરાબર. આવા બધા પ્રાણીઓ દ્વારા, પશુઓ દ્વારા માણસોને અથવા તો વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પહોંચાડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? બોલો, પશુ દ્વારા, પશુના બળ દ્વારા સંચાલિત. વેરી ગુડ, સરસ. તો આ ટોપિક બે જે છે તેના પ્રકાર છે. ત્રીજો તેનો પ્રકાર છે હવાઈ માર્ગ. તો હવાઈ માર્ગ માણસો અને માલસામાનની ખૂબ ઝડપી હેરફેર લાંબા અંતર માટે શક્ય છે. ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ મોંઘો સાબિત થાય છે. વિમાનને આકાશમાં ચડાવવા અને ઉતારવા માટે રનવેની જરૂર હોય છે. તમે જોયું છે ને એરપોર્ટ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જોયું છે. તો તેમાં શેની જરૂર પડે છે? તો કે રનવેની જરૂર પડે છે. ઘણો લોંગ ડિસ્ટન્સ રાખવામાં આવે, ખુલ્લી જગ્યા હોય જેથી કરીને વિમાન જે છે જઈ શકે અને ઊંચી ઉડાન ભરી શકે. એરપોર્ટ ઉપર તમે જોઈ શકો છો આ વસ્તુ, રનવે. ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ મોંઘો સાબિત થાય છે. વિમાન આકાશમાં ચડાવવા માટે, ઉતારવા માટે રનવેની જરૂર હોય છે. ટૂંકા ગાળાના અંતર માટે થોડા માણસો અને માલસામાન માટે જ્યાં રનવે ન બની શકે તેવા દુર્ગમ વિસ્તારો માટે હેલિકોપ્ટરનો સેવાનો પણ ઉપયોગ થાય છે. જેમ કે પહાડી ઇલાકાઓ હોય, બરાબર, પછી એકદમ રણ પ્રદેશ હોય, આવી બધી જગ્યાએ જ્યારે તાત્કાલિક સેવાની જરૂર પડી હોય અથવા તો માલસામાનની જરૂર પડી હોય તો શું કરી શકાય? તો કે હેલિકોપ્ટર દ્વારા આ બધી સેવાઓ જે છે એ પૂરી પાડવામાં આવતી હોય છે. તમે ક્યારેક પણ જોયું હશે ને તો કે કોઈ પણ આપત્તિ સર્જાઈ હોય ત્યારે તાત્કાલિક જઈ શકાતું નથી અને વસ્તુની, માલની હેરફેર કરવાની હોય, લોકોને જમવાનું પહોંચાડવાનું હોય, તો તમે જોયું હશે કે હેલિકોપ્ટર દ્વારા દોરડા નાખીને માણસોને બચાવવામાં આવતા હોય છે પૂર આવ્યો હોય ત્યારે, અથવા તો પછી ખોરાકનું છે, ફૂડ પેકેટનું છે, એની રીતે વિતરણ પણ કરવામાં આવતું હોય છે. તો આ રીતે માલસામાન જે છે એનો પહોંચાડવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ કે આખું કોલ્ડ સ્ટોરેજની બધી ઇમેજો છે એ આપવામાં આવી છે. હવે પછીનો જે પ્રકાર પાડવામાં આવે છે એ કયો પ્રકાર છે? જમીન માર્ગ. બરાબર, પહેલાં ત્રણ જે આપણે પ્રકાર ભણી લીધા છે, માનવબળ દ્વારા સંચાલિત, પશુબળ દ્વારા સંચાલિત, હવાઈ માર્ગ દ્વારા સંચાલિત. હવે પછી છે કે જમીન માર્ગ દ્વારા. તો જમીન માર્ગ દ્વારામાં વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર પાડવામાં આવે છે. સૌથી પહેલો તો કયો? રેલવે માર્ગ અને રસ્તા માર્ગ. રસ્તા એટલે કે રોડ, રેલવે એટલે કે પાટા, છૂકછૂક ગાડી. રેલવે દ્વારા માણસો અને માલસામાનની હેરફેર થાય છે. એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ, વિદ્યુતનો ઉપયોગ કરી, ઘણી વખત તો ટ્રેનના બધા અથવા તો કેટલાક ડબ્બા પણ ચાલક બળ દ્વારા હોય છે, જેને મલ્ટીપલ યુનાઇટેડ ટ્રેન કહેવામાં આવે છે. અંડરલાઇન કહેજો, મલ્ટીપલ યુનાઇટેડ ટ્રેન. કોને કહેવામાં આવે છે? તો જે બધા ડબ્બા છે ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટીપલ યુનાઇટેડ ટ્રેન કહેવામાં આવે છે. રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે કેબલ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય શક્તિનો ઉપયોગ થાય છે. ભારતમાં હાલમાં જ કોમ્પ્રેશન નેચરલ ગેસ એટલે કે CNG ચાલક બળ તરીકે ઉપયોગ કરતા એન્જિનોનો વપરાશ શરૂ થયો છે. શહેરના વિસ્તારોને જોડતી અને શહેરમાં જ દોડતી ટ્રેનને વાહન વ્યવહારની કરોડરજ્જુનો પુરવાર થાય છે. રેલવે એ સૌથી મોટું ચાલક બળ છે જમીન માર્ગ ઉપર દોડતું. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે, સૌથી પહેલાં કોલસાથી ચાલતું હતું, હવે વિદ્યુતથી ચાલવા માંડ્યું છે, ડીઝલથી ચાલવા માંડ્યું છે, અને હવે સરસ મજાનું કોમ્પ્રેશન ગેસ એટલે કે CNG. આનું શોર્ટ ફોર્મ પૂછાય CNG એટલે શું? તો કોમ્પ્રેશન નેચરલ ગેસ, એ તમને બધાને ખ્યાલ જ હશે, એ તમારે લખવાનું રહેશે. તો હવે પછીનો જે ટોપિક છે રેલવે માર્ગ, રસ્તા માર્ગ. રસ્તા માર્ગ એક માર્ગ ઉપરથી બીજા માર્ગ ઉપર જવા માટે મુક્ત હોય છે. સ્થળની દિશામાં ગતિ અને સમયમાં સગવડ મુજબ ફેરફાર શક્ય છે, જે અન્ય વ્યવહારોનો પ્રકારમાં સુલભ નથી. રસ્તા માર્ગ ઘરના દરવાજા સુધી વાહન દ્વારા સેવા આપી શકાય છે. બસ દ્વારા વધારે વ્યક્તિનું વાહન કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે. આ બધા અલગ અલગ પ્રકાર તમને પણ આપવામાં આવે છે કે રેલવે માર્ગ, રસ્તા માર્ગ. રસ્તા માર્ગમાં કોણ કોણ ચાલે? તો કે બસ ચાલી શકે છે, BRTS, બરાબર. આ એનું એક નામ આપણે આપ, તમને બધાને ખ્યાલ જ હશે. ટ્રક દ્વારા માલની હેરફેર ઓછા વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા સ્થળો વચ્ચે થાય છે. વાહનના સતત વધતા
વપરાશોને કારણે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક અને પાર્કિંગ જેવા પ્રશ્નો સર્જાય છે. આથી ઘણા બધા શહેરમાં BRTSનો ઉપયોગ શરૂ થાય છે. આવી બસ માટે ખાસ રસ્તા અનામતો રાખવામાં આવ્યા છે. અમદાવાદ સિટીની અંદર તમે જશો ને તો બધી જ રોડ છે ને એની વચ્ચોવચ્ચ બીજા રોડ પસાર કર્યા છે. એ કોની માટે હોય છે કે સિટીની બસ જ એની અંદર અવર જવર થઈ શકતી હોય છે અને ખૂબ જ ઝડપથી શહેરમાં એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડી જાય દે છે આપણે. એટલે જેને ઓફિસ ટાઈમ કમ્પ્લીટલી ટાઈમે પહોંચવું હોય તો આવી બધી બસનો જ ઉપયોગ કરતા હોય છે, કે જેથી કરીને શું થાય છે કે એ લોકો વ્યવસ્થિતને ફટાફટ પહોંચી શકે અને સમયનો પણ સદુપયોગ થાય છે અને ટ્રાફિક પણ ઓછો થતો જોવા મળે છે. આમ હાલ ગુજરાત અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં પણ આવી સેવા ઉપલબ્ધ છે, એટલે આવી રીતની સેવાઓ મળે છે. હવે ત્યારે પાંચમો ટોપિક છે જળમાર્ગ. તો કે જળમાર્ગ એટલે શું? એટલે કે દરિયાઈ માર્ગ. જળ શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવે છે કે જળ એટલે કે પાણી. દરિયો, સરોવર, નહેરો, નદી વગેરેને જળમાર્ગમાં હોડી, વહાણ કે અન્ય સાધન સગવડો વાહન વ્યવહાર થાય છે. બે નજીકના દરિયા કિનારા સ્થળ અથવા તો જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટનો ઉપયોગ થાય છે. મોટા ડેમ બનાવી નહેર દ્વારા પાણીના દૂરના સ્થળ સુધી પહોંચાડવામાં આવે છે. આવી નહેરોનો ઉપયોગ પણ જળમાર્ગ તરીકે થાય છે. વિદેશ વેપાર સૌથી વધુ જળમાર્ગ દ્વારા જ કરવામાં આવે છે, કારણ કે એ સસ્તો અને સારો પડે છે. વિમાન હવાઈ મથક કરતાં તો જળમાર્ગ છે એ સસ્તો અને સારો પડે છે. જળમાર્ગમાં થતું વહન બીજા પ્રકાર કરતાં થોડું ધીમું છે, છતાં આધુનિક એન્જિનના કારણે બહુ જ મોટા જથ્થામાં માલ સામાન કાર્યક્ષમ રીતે પહોંચાડે છે. એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ પ્રમાણમાં સસ્તો છે, પરંતુ સમય વધુ લાગે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ફેરી સર્વિસ ખૂબ જ લાભદાયક નીવડે છે. તો આ રીતે જે દરિયાની માંથી માલસામાનની અવર જવર થતી હોય એને જળમાર્ગ કહે છે, અને એની અંદર હવાઈ મથક કરતાં જે જળમાર્ગ દ્વારા માલસામાન આવતો હોય એ ઓછો ખર્ચાળ હોય છે. હા, સમય વધુ લાગે છે, કારણ કે હવાઈ માર્ગની અંદર જેટલો સમય લાગતો હોય એની કરતાં દરિયામાં ઘણો સમય લાગે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક દેશથી બીજી દેશમાં આવવા માટે થઈને. પછી ત્યાર પછીનો લાસ્ટ ટોપિક આપણો છે પાઇપલાઇન દ્વારા વહન. પાઇપલાઇન દ્વારા વહન કોનું થાય? તો કે પ્રવાહી વસ્તુ. બરાબર, પાણી કેમ આવે? પાઇપલાઇનમાં આવે. પેટ્રોલ કેમ આવે? પાઇપલાઇનમાં આવે. ગેસ કેમ આવે? પાઇપલાઇનમાં આવે. આવે છે. તો આ બધી વસ્તુઓ શું છે? પાઇપલાઇન દ્વારા વહન થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે છે. બરાબર, કે ડાયરેક્ટ વરસાદ આપણે જોઈ શકતા નથી. બરાબર, પ્રવાહી અથવા તો ગેસ જેવી પેદાશો માટે પાઇપલાઇનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ રહે છે. પ્રવાહી કચરાનો નિકાલ, પાણી, પેટ્રોલિયમ, કુદરતી ગેસ વગેરે માટે આવી વ્યવસ્થા છે. અત્યારે તમારા બધાના ઘર સુધી એક જોવા મળતી હોય તો એક પાઇપલાઇન પાણીની આવે છે ને બધાના ઘરે. નળની ખોલો ને પાણી ઉપલબ્ધ છે. હવે કોઈને ભરવા જવાનું કે નદી નાળામાં જવાની જરૂર પડતી નથી. બીજી કઈ વસ્તુ છે જે તમારા ઘર સુધી અત્યારે પહોંચી ગઈ છે? યાદ છે તમને? નથી યાદ? યાદ કરો. તો ગેસ, ગેસની જે છે કોમ્પ્રેન્શિયલ ગેસ, કુદરતી ગેસ. તો અત્યારે સિલિન્ડર જે છે એનું પ્રમાણ ઓછું થઈ ગયું છે ને બધાના ઘરે પીળા કલરની એક પાઇપલાઇન છે એ જોવા મળશે. રસોડામાં ક્યારેક જઈ અને જોજો તો શેની હોય છે? આની હોય છે, ગેસની હોય છે, અને જેના દ્વારા ગેસ આવે છે. આવી રીતે પાઇપલાઇન દ્વારા પણ વહન થતું હોય છે. દાખલા તરીકે હજીરા ગુજરાતથી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ગેસ પરિવહન માટે પાઇપલાઇન નાખવામાં આવી છે. ભારતમાં આસામ, બિહાર, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશનું પરિવહન થઈ રહ્યું છે. આ પણ એક ખાસ અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો, અને યાદ રાખજો કે પાઇપલાઇન દ્વારા કઈ કઈ જગ્યાએ વસ્તુનું વહન થાય છે. તો આ બધા જે રાજ્યો છે એના નામ ભારતમાં કઈ જગ્યાએ થાય છે, આવો ક્વેશ્ચન કદાચ તમને પૂછાય તો આ રાજ્યના નામ આપવાના તમારે રહેશે. આસામ, બિહાર, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણા જેવામાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલ જેવી પેદાશોનું પરિવહન થાય છે. બરાબર, અને ગુજરાતમાં હજીરા થી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ગેસ પરિવહન માટે પાઇપલાઇન નાખવામાં આવી છે. તો આ રીતે તમારો આ ચેપ્ટર 2 ધંધાકીય સેવાઓ 1 અહીંયા પૂર્ણ કર્યું છે, અને પહેલેથી તે એન્ડ સુધી તમે વિડીયો જોશો તો સરસ મજાનું તમને સમજાઈ જશે. અને જો આગળના વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો, જેથી કરીને આખું ચેપ્ટર તમારું ક્લિયર થઈ જાય અને દરેક ટોપિક તમને સમજાઈ જાય. જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો આવજો.